नमस्कार मित्रों, धोरण आठ गणित स्वाध्याय 1.2 प्रश्न पहलो एनो बीजो दाखलो। आज संख्या छे एने आपणे संख्या रेखा पर निरूपण करवानुं छे। तो आज संख्या छे केवी छे? ऋण संख्या। तो आपणे लखीए आपेल संख्या ऋण संख्या होवाथी संख्या रेखा पर શૂન્યની કઈ બાજુએ આવશે? ડાબી બાજુએ આવશે। સંખ્યા રેખા પર શૂન્યની ડાબી બાજુએ આવે। હવે શૂન્યની ડાબી બાજુએ આવે એના માટે આપણે સંખ્યા રેખા દોરીએ। તો સંખ્યા રેખા દોરવા માટે સ્કેલ અને પેન્સિલનો ઉપયોગ કરી આપણે સંખ્યા રેખા દોરશું। હું અહીંયા પેનથી દોરું છું। તો આ સંખ્યા રેખા ઉપર આ જે સંખ્યા ડાબી બાજુએ બતાવવાની હોય તો એકદમ જમણી બાજુએ આપણે શું બતાવશું? શૂન્ય। અને એક એક સેન્ટીમીટરના આપણે ભાગ પાડીએ તો આ એક એક સેન્ટીમીટરના આપણે ભાગ પાડીએ છીએ। આ રીતના ભાગ પાડ્યા, દરેકના છેદમાં કેટલા લખવાના? એક, છ। એકથી સ્ટાર્ટ કરીએ પણ ડાબી બાજુ સંખ્યા લખીએ છીએ એટલે માઇનસ એકના છેદમાં છ, માઇનસ બેના છેદમાં છ, માઇનસ ત્રણના છેદમાં છ, માઇનસ ચારના છેદમાં છ, માઇનસ પાંચના છેદમાં છ, માઇનસ છના છેદમાં છ। આપણે પાંચ લખવાના છે એટલે એક સંખ્યા વધુ લખી। હવે આ છના છેદમાં છ છેદ ઉડે એટલે કેટલા થાય? એક, પણ કેવાય? એક માઇનસ, એ જ રીતે આ ઝીરો। તો આ આપણી સંખ્યા રેખા થઈ। હવે આપણે બિંદુ કયું બતાવવાનું છે? માઇનસ પાંચના છેદમાં છ। તો આ જે બિંદુ છે એને આપણે બિંદુ સ્વરૂપે અને ઉપર સંખ્યા રેખા પર નિરૂપણ બિંદુ કયું લઈ લઉં છું હું? એ બિંદુ। તો વાક્ય લખી નાખવાનું, આપેલ સંખ્યા રેખા પર બિંદુ એ એ માઇનસ પાંચના છેદમાં છ નું નિરૂપણ કરે છે। થેન્ક યુ।